દાહોદનો નેશનલ હાઈવે નંબર 56 બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. દાહોદ ખાતે આવેલો નેશનલ હાઈવે 56 બિસ્માર બન્યો છે. રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો આ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માત્ર નામનો જ હાઈવે રહી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે હાઈવે પર માત્ર મોટા મોટા ખાડાઓ જ જોવા મળી રહ્યા છે અને નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે, જે એક ખૂબ જ મોટી પરેશાની કહેવાય. મસ્ત મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો પણ ભારે પરેશાન થઈ રહ્યા છે અને અવારનવાર વાહનોને પણ આ ખાડાઓના કારણે નુકસાન થઈ રહ્યું છે. તો મોટા ખાડા પડી જવાથી અકસ્માતમાં પણ વધારો થયો છે. ગામના અંદર સાંઈ મંદિરના સામે જો ખાડા પડી ગયા છે, એ ખાડા ભરપાઈ થતી નથી. કે એક એક્સિડન્ટો થાય છે, કે એક ભાઈની જાન ગુમાવવી પડે, કે એક ભાઈને દવાખાના ભેગું થવું પડે. એના માટે સરકારશ્રીને વિનંતી કે આ વાતને ધ્યાન પર લે ઓર આ રોડને સલામત કરે. ચિત્તોડથી દાહોદને જોડતો આ રોડ છે. બહુ મોટા મોટા ખાડા પડી ગયેલા છે. સત્તરે આટલો વરસાદ છે, છતાંય કોઈ રોડને જોવાવાળું નથી. તંત્ર આખું ઊંઘેલું હોય એવું લાગે છે. ક્યારે આ ખાડા પૂરાશે એની રાહ જોવે છે પ્રજા. હવે કઈ સરકારને કેવું, કોને કેવું ને ક્યાં ફરિયાદ કરવી એનો કોઈ મોલ નથી. ખાડામાં છે કે ખાડામાં લીમડી છે એને કંઈ ખબર પડતી નથી. અહીંયા જે સ્ટેટ હાઈવે નીકળ્યો છે ચિત્તોડગઢ દાહોદ, એમાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે પણ ખાડા પૂરવામાં આવતા નથી. ખાડા પૂરાય છે અને બીજે દિવસે ફરી પાછા ખાડા પડી જાય છે. સરકારને વિનંતી છે કે પહેલાં ખાડા પૂરાવે અને પછી ટોલ ટેક્સ ઉઘરાવે. તમારું નામ? રાજુભાઈ સેવક.